સૌરાષ્ટ્રમાં જેસલ જાડેજાને ભાભીએ મેળો માર્યો એટલે આવું પડ્યું કે જાડેજા રૈયતને રંજાડવા કરતા જો હાચી મરદાનગી હોય તો સૌરાષ્ટ્રમાં એક સાસતીઓ કાઠી છે એની સતી સ્ત્રી છે એને લઈ આવો તો હાચા મરદ માણસને દોસ્તો વીછીનું ઝેર ઉતરી જાય માણસને સર્પ કરડે એનું ઝેર ઉતરી જાય પણ જેથી માણસને માણસ કરડે ને એનું ઝેર કોઈ દી ન ઉતરે જાણે જો આવ્યો સાસંતિયા કાઠીના ઘરે સંધ્યાના સમય આવ્યો પણ એમથી અંધારું થાય તો ચોરી કરું જાડેજાને ખબર જ નથી કાંઈ અને આ બાજુ સાસંતિયા ઘરનું ભગતનું ઘર સુંદર મજાના ભજનો ચાલી રહ્યા છે સંધ્યાનો સમય થયો એ ભજન પૂરા થયા એટલે એક એકને પ્રસાદ વેચાણો અને એક પ્રસાદ વધ્યો ત્યારે ભજનની પરંપરા કેવી હશે કે માણસ બોલ્યો બાપુ એક પ્રસાદ એક કોળિયો વધ્યો એટલે નક્કી આટલામાં કોઈ જીવતો જીવ હશે તપાસ કરો એ ઘોડારમાં તપાસ કરી દીવો લઈને જોયું કે કોણ છે ઉભો થાવ જે હોય તે તો કે ઉભો કેમ થાવ તમારા માણસે આ ખીલો છે ને મારા હાથમાં ધરબી દીધો છે અને આમ ખીલો કાઢ્યો ધાક 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 લોહીની ધાર થઈ સાસતીઓ કાઠી સમજી ગયો કે આવો ખીલો ધરબાઈ જાય જો એ ઊંઘકારો ન કરે તો એ કચ્છનો જેસલ જાડેજા સિવાય કોઈ મરદાનગી આખરી વાત કરી લીધી જાડેજા અહીં સુધી ધક્કો ખાધો તો કે એ કાંઈ નહીં તોરલ દેનાર કોણ છે મને આપી દો મને લેવા આવ્યો છું અને સાસતીએ તોરલ દે સામે જોયું તોરલે પણ ઈશારો કર્યો બહુ ટૂંકમાં આખી તમને વાત કહું કે એ પરંપરા કેવી રીતે શરૂ થઈ એ ઈશારો કર્યો અને સાસતે કાઢી કીધું કે આ તોરલ નાર તો હું તમને આપું છું પણ મારી પાસે તોડી તલવાર ને તોડી ઘોડી છે એ બે લઈ જાઉં જાઓ ત્રણ વાના હું તમને આપું છું કારણ કે તોરલ સમજી ગયેલા આ આ જે શક્તિ છે આ મરદાનગી છે જો એને સાચા માર્ગે વાળવામાં આવે તો આ આખા જગતને રસ્તો બનાવી બતાવી શકે એટલી શક્તિ છે આનામાં બસ એ વાત સાસતે કાઠી અને તોરલ દે આંખથી કરી લીધી અને એ જાડેજા સતીને લઈને બંદર પર આવ્યા માંડવી જવા માટે કચ્છ બાજુ જવા માટે દરિયામાં બેઠા અને ડુંગરા ડુંગરા જેવા જ્યારે લોઢ મૈંડા ઉછળવા મોત મૈંડું સામે દેખાવા ત્યારે કોઈ એવું માણસ નહોતું જે બીતું ન હોય જાડેજા પોતે મૈંડા મોતને સામું જઈને પીવા ત્યારે તોરલ હાથમાં માળા લઈ સદગુરુની પ્રભુ મહારાજની માળા કરી રહ્યા હતા જાડેજા એને પૂછ્યું કે તોરલ તમને બીક નથી લાગતી તો કે શેની ત્યારે જાડેજાને પેલો થડકો લાગ્યો કે ભાઈ સ્ત્રી છે પણ છતાં આટલું એને પોતાના પરમાત્મા પર વિશ્વાસ અને પછી બીવા માંડ્યો અને પછી ધીરે 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 એ અહંકાર ઓગળ્યો ને ભાઈ અને ધીમે ધીમે વરસાદના પાણી આરેની તોફાન આરે એનો જે બારવટું ને જે બધું પાપ હતા એ આમ મંડા ઓગળવા સતીએ કીધું બચવાનો ઉપાય આ એક જ છે પાપને પ્રકાશી લ્યો હા પસ્તાવો વિપુલ જરણો પાપી પણ ડૂબકી મારીને પુણ્યશાળી બને છે એવી વાત આ એક જ ભજન એવું છે કે એમાં શક્તિએ સહી કરી છે કે તમારા પાપને એકવાર પ્રકાશી દો તો તમારી બેડેલીને હું બુડવા નહીં દઉં એવી સુંદર વાત છે એ જીરે એમ જે
હિન્દુસ્તાની તરીકે આપણને કેવું હોય કોઈ એકવાર ગંગામાં આપણે નાયા હોય તો કોઈ દી વાંધો ન આવે, બધા પાપ ધોવાઈ જાય. અને હું સરસ મજાનો એક કવિ દાદની એક રચના છે એ સંભળાવતો હતો. કેવી સુંદર વાત કે પથ્થરને વાચા ઉપજે, ઘડવૈયો હાથમાં ટાંકડું ને હથોડી લઈ જેવો મારવા જાય અને પથ્થરની અંદરથી અવાજ આવે, હે ઘડવૈયા તું મને શું બનાવે છે? એમણે કીધું, હું તમને ભગવાન બનાવું, મૂર્તિ બનાવું તો આખું જગત તમારી સામે નમી પડે અને મને બે પૈસા મળે. પથ્થરે કીધું, ના તારે મને બીજું ગમે એ બનાવું એ બનાવ, પણ ભગવાન તો બનાવતો જ નહીં. ખરેખર કુમારીની વાત છે મિત્રો, બહુ કાન ખુલ્લા રાખીને સાંભળજો, દિલથી સાંભળજો. શું વાત, હું તમને આરો ગીત જ સંભળાવી દઉં ટૂંકમાં, એટલે તમને આનંદ આવી જાય, કારણ કે ઘણા સમય પછી હું ગાઈ રહ્યો છું. એ પથ્થરને વાંચાવું છે, એને કીધું મને તારે બનાવવો હોય તો કોઈક મરદ મહાનો પાળીઓ બનાવજો, કારણ કે જેવા તે મારે ભગવાન જ થવું, કારણ કે ઠાકર મહારાજની આરતી થઈ જાય, ઠાકર થાળી થઈ જાય એટલે ભગવાનને તાળામાં બંધ કરીને પૂજારી ઘરે જઈને હોઈ જાય. આખું જગત મેં મને એમ, તું મને તાળામાં રાખે? એટલે પથ્થર કહે છે, તું મને ભગવાન તો બનાવતો જ નહીં, લાચારી ન જોઈએ, જો એ મર્દાનગી જોઈએ તો શું બનાવું તને? તો એવા માણસનો પાળીઓ બનાવ. કેવો માણસ? એ જી ધડ ધીંગાણે ને ના માથડા મહાણે એનો પાળીઓ થઈને
دلیل سامڑو دوستو کیوی پتھر دلیل کرے کہ سکام تھاکوڑ جی نتی تاؤں جو تارے منہ بناو ہوئے تو مرد مانا نو پاڑیو بناو جے کارن کہ جے دیس ماتے شہید تھے گیا ماترو بھومی ماتے جے کام آوی گیا آزادی نے لڑت ماں جے شہید تھے گیا اپنے جے پایا اوپر اوبا چھے نے میں آوی کہیں گواد تو ناوا مردو چھے لے پتھر گئے جے مارے وہ پاڑیو تھا انہوں پاڑیو جے وہ تھے انہوں تھا بہت سرس مجھا کی بات چھے کہ تار سنتور نہ کے وینا نہ تمہیں توڑی سکو تار سنتور نہ کے وینا نہ توڑی سکو پر مور نہ ٹوکا نے ایم نو تمہیں توڑی سکو کیرتی ستم کے نہ کئی شکھر سر کرو نہ کیرتی نہ ستم کھوڑی سکو શિખર કંઈક સર કરી કીર્તિ સ્તંભ તમે ખોડી શકો પણ ગામને પાદર એમનેમ એકાદો પાડ્યો એમ ગોઠવી ન શકો તમે અને ડરાવી ધમકાવી કોઈ માણસના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને તમે એમ કઈ ન જોડાવી શકો એ તો એના માટે કંઈક કરવું પડે એ મરદ માણસનો પાડ્યો એટલે કવિ શું કહે છે કે હોમ હવન કે જો લાજ ગન જાપતી એ મારે નથી રે મદરા કોઈ યજ્ઞ નહીં કોઈ મંત્ર નહીં કે હોમ હવન કે જોલા જગન જાપતી એ મારે નથી રે મદરા તો કેવી ઉપમા આપી હે ઓલા બેટણે બાપ ના એ બેટણે બાપ ના મોઢા ના ભાયડા એવા કેવો માણસ લગ્ન ને આજે અઠવાડિયું થયું હોય ન થયું હોય સરહદ ઉપર જવું પડે લડવા માટે ત્યાં શહીદ થઈ જાય અને એ શહીદ થાય એના ઘરે જે દીકરો જન્મે એને માટે કવિ કહે છે કે બેટણે બાપ ના મોઢા ના ભાયડા એવા કુમડા હાથે રે ખોડા મુરે ગડવૈયા મારે નમતી સાજે કોઈ નમણી વિજો ગણના એક ટીપાયા સુડે મારે નાવ સુગામ કે ગોમતી જી કે ઓલા જમુના જી ના મારે નીર ગંગામાં નથી નાવ આવ કવિ કવિ હે સુગામે એટલે ત્યારે હું આ દુહો બોલેલો કે હે કણ કટકો હાડરો જોત્રટ ગંગામાં જાય તો એની હાથે પેઢીમાં ભૂત ન હરજે ભાગે નથી આવું પવિત્ર પાણીને તું ના પાડે છે પણ હું આવી રીતે બોલતો હતો એક વાર નાવું જોઈએ એમાં ગયો આવી રીતે તમે સાંભળો ને વચ્ચેથી ઉભો થયો મને કે ચેતનભાઈ આ તમારો સાતમો પ્રોગ્રામ સાંભળું છું તમે સાતે પ્રોગ્રામ એમ તો કીધું કે ગંગાજીમાં નાવું જોઈએ પણ એક ચોખોટ નથી કરતા તમે શેની મને કે ગંગાજીમાં નાતી વખતે મોઢું કઈ દિશામાં રાખવું હોય હલવાનું મેં આમ બે ચાર જગ્યાએ જોયું પણ કઈ ટેકો ન મળ્યો એટલે મેં આંખ બંધ કરીને કીધું મેં જે બાજુ કપડા રાખ્યા હોય ને પાપ જાય બો હોય પેટ જાય બો હોય તો આવા પ્રશ્ન કરે આમ હું તમે કરવાનું બહુ નડે ગણાય તો પિતૃ ની જેમ નડે હા એક ભાઈ આવ્યા મને કે ચેતન ભાઈ પ્રોગ્રામ કરવો છે પણ થોડો પ્રોબ્લેમ છે મેં બોલો શું છે ભાઈ પ્રોબ્લેમ આપણે કીધું પૈસા નો કઈ હોય તો બીજું શું હોય અમારે મેં કીધું સસ્તો સારો એટલે મારે ત્યાંથી જ વાંધો પડે તો એ ભાઈ કે નહીં 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 આ થોડુંક કે થોડુંક ક્રાંતિ આપણે કરવી છે બોલો મને કે રામ ની સાથે એમના વાઇફ સીતાજી વનમાં ગયા તો લક્ષ્મણજી સાથે એમના વાઇફ ગયા નથી તો થોડો અન્યાય લાગે છે મને મેં કીધું આમાં તુલસીદાસે લઈ ગયું વાલ્મીકિ લઈ ગયું અમારા બાપા ન હાલે મને કે નહીં ચંદ્રભાઈ આપણે કંઈક એવું કરો લક્ષ્મણની સાથે એના વાઇફ જાય એવું કરો ગમે એટલા પૈસા થાય તમે પણ મેં કીધું મારું ન હાલે યાર તને કહું છું કે ના ના કે આપણે નવી નવી રામાયણ કરો તમે બોલો નવી રામાયણ કરો ભાઈ એવો નહીં એટલે પછી મેં કીધું એ કામ કર તું મારી વાત સાંભળ પછી ને કે આપણે ધંધો પ્રોગ્રામ નતું તારે કીધું એડવાન્સ આપી જ જાય પણ મેં કીધું હા પણ આપણે થોડીક વાર એવું માની લઈએ કે રામની અને સીતાજી ગયા એના વાઈફ લક્ષ્મણની અને એના વાઈફ ઉર્મિલા એનું નામ એ જાય તો મેં બેનો સંબંધ શું થાય દેરાણી જેઠાણી નો મને કે એ તમારી વાત સાચી બાજુ ઓકે કરતો એ બરાબર તો મેં કીધું રાવણ ભિક્ષા માંગવા આવે તો ભિક્ષા દેવા કોણ છે મેં ગુજરાતીમાં રિવાજ હોય જેઠાણીનો ગ્રેડ થોડો ઊંચો મને કે આ વાત સાચી મેં તો જેઠાણી જલ્દી ઊભી ન થાય રાવણ ભિક્ષા માંગવા આવે કોણ દેવા જાય મને કે તો ઉર્મિલા જાય મને તો હરણ કોનું થાય કે ઉર્મિલાનું થાય ઉર્મિલાનું જો હરણ થાય તો લક્ષ્મણજી શેષનાગનો અવતાર હતા
એ રાવણને પંચવટી બાદ મારી નાખે. મને કે એ વાતે સાચી, મેં તો પછી આપણે નુકસાન થાય, રામાયણ ન મળે. મને કે તો જવા દે, જવા દે. રેખાબેન મને કે કઈક તમને હિન્દી આવડે છે? મેં એકાદ ભજન ઉપાડ્યો. મસ્ત ગાતો. ગાયા પછી ની વાત છે, હવે સાંભળજો, એટલે તમે યાદ રાખીને સાંભળજો. હમણાં એક ભાઈ, મેં કીધું હું હમણાં અમેરિકા ગયો હતો યાર, પ્રોગ્રામમાં બહુ મજા આવી, એટલે મને એને બહુ અહોભાવ ન બતાવ્યો. કલાકારને કોઈ બહુ વખાણ ન કરે તો ખોટું લાગે. કરવા જોઈએ, તમને આ યાદ રાખજો, સાચા ખોટા પણ કરવા, બહુ મજા આવી. એટલે મને એમ કીધું હું અમેરિકા ગયો હતો. મને કે એમ હું એમ હવે અમેરિકા કીધું કેટલો આગળ પડતો દેશ છે ખબર છે? કીધું ત્યાં હવે બેનમાંથી ભાઈ બનાવી દઈએ, ભાઈમાંથી બેન બનાવી દઈએ. મને કે એ નવું નથી ચેતન ભાઈ, મેં તો ભજનમાં કેટલા ટાઈમ પહેલાં સાંભળ્યું હતું. હું ઘૂમરે ચડ્યો ભાઈ, ક્યાં તે ક્યાં સાંભળ્યું? કે મેં અનોપ જલોટાનું ભજન સાંભળ્યું હતું. મીરા હો ગઈ મગન, મીરા હો ગઈ મગન, એટલે વિચારો ગાય ગાય પતી ગયા. અને અરત કહી દો ભજન, એટલે આ સમજાય જાય એવું નથી. એટલે ઘૂમતીજી કે જો લા જમુના જી ના મારે ઠાકોરજી ના, ઠાકોરજી ના, ઠાકોરજી ના.